જનરલ કેટેગરી માટે યોજનાઓનો લાભ લેવા માટે ગુજરાતમાં GUEEBC ઉપર ક્લિક કરો. આ ટાઈપની વેબસાઇટ ખુલશે. વેબસાઇટ ઉપર ક્લિક કરશું એટલે આ ટાઈપનો હોમ પેજ ખુલે છે. હું છું બિજલ કુમાર રાયકા. ત્રણ વિડીયોની અંદર સામાન્ય કેટેગરી એટલે કે જનરલ કેટેગરીના લોકો માટે ગુજરાત અનરિઝર્વ્ડ એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા 2020ની નાણાકીય સહાય માટેનો આ વિડીયો છે. ત્રણ વિડીયો પાછળ આવવાના છે. એની અંદર બધી યોજનાની ક્રમશઃ માહિતી આપવાનો છું. હોમ, અબાઉટ અસ, વિઝન, સ્કીમ્સ, GR, આ વિવિધ એના ઓપ્શન્સ છે. સંપૂર્ણપણે માહિતી ત્રણ વિડીયોમાં આપવાની છે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી નવા વિડીયો પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે. સ્કીમ્સમાં એજ્યુકેશન, ફોરેન, ફૂડ બિલ, કોચિંગ, કોચિંગ હેલ્પ, ટ્રેનિંગ, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સ્કીમની, વાહન લોન માટેની યોજના, નાના વ્યવસાય માટેની, ટ્રાન્સપોર્ટ ને લોજિસ્ટિક માટેની પણ યોજના છે. ફૂડ કોર્ટ વ્યાજ સહાયની પણ યોજના છે. અને છેલ્લે છે ડૉક્ટરો, લોયરો અને ટેકનિકલ ગ્રેજ્યુએટ્સ માટેની યોજનાઓ. આ વિવિધ સ્કીમ્સમાં તમને માહિતી મળી જશે. આ વેબસાઇટનો એક લુક તમને બતાવું છું અને દરેકની વિગત સમજાવું છું. આ છે એનું હોમ પેજ, જેમાં પ્રથમ 1 યર ઓફ મોદી 2.0 એની વિગત છે. સ્ટેપ બાય સ્ટેપ ત્યાં ઓનલાઈન જ એપ્લાય નાઉનો ઓપ્શન તમે જોઈ શકો છો, જે તમને બતાવશે કે અહીંથી તમે સીધે સીધી અરજી કરીશું. સ્ટેપ બાય સ્ટેપ તમામ સ્ટેજ તમને સમજાવીશ, જેનામાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન નહીં રહે. નીચેના તરફ વેબસાઇટને સ્ક્રોલ કરતા તમને લેટેસ્ટ ન્યૂઝની અંદર આ ટાઈપનું પેમ્પલેટ જોવા મળશે. ગુજરાત રાજ્યના બિન અનામત વર્ગના લાભાર્થીઓ માટેની જાહેરાત, જેમાં શૈક્ષણિક અભ્યાસ, વિદેશ અભ્યાસ, ભોજન બિલ, ટ્યુશન સહાય, જી, ગુજકેટ, નીટની પરીક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ અને સ્વરોજગારના યોજના સહાય, આ તમામ બિન અનામત શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વિકાસ નિગમ દ્વારા આ યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. વેબસાઇટ તમને મેં બતાવી દીધેલ છે ગૂગલમાં સર્ચથી. અહીં ફોર્મ ડાઉનલોડ કરી અને જે તે ઓફિસે તમારે સબમિટ કરવાનું રહેશે, જિલ્લાની નજીકની કચેરીએ, અને તમારી કચેરીનો ફોન નંબર કે એડ્રેસ પણ શું છે એ પણ આ વેબસાઇટમાં આ વિડીયોની અંદર છે. એટલે તમને અહીંથી એનું એડ્રેસ અને એમના ફોન નંબર પણ મળી જશે. અને ડિસ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફિસર ઉપર હું ક્લિક કરીશ એટલે તમને માહિતી આપી દઈશ. જે માહિતીના આધારે તમે ત્યાં એડ્રેસ મળશે અને એડ્રેસ ઉપર તમે તમારા ફોર્મ્સ ત્યાં સબમિટ કરી શકો છો. અને સાથે સાથે તેમના કોન્ટેક નંબર પણ મળશે, કે જેના કારણે અહીં પણ કોન્ટેક ડિસ્પ્લે ઉપર ઉપલબ્ધ છે, જે તમે જોઈ શકો છો અને વધારાની વિગત ત્યાંથી પૂછી શકો છો. નીચે તરફ વેબસાઇટને સ્ક્રોલ કરીશું. વિવિધ સ્કીમો છે, એજ્યુકેશન, ટ્રેનિંગ, ફોરેન, ફૂડ બિલની, કોચિંગ હેલ્પની, કોચિંગ હેલ્પ, ગુજકેટ ને નીટ માટેની વગેરે. આ છે પ્રથમ શૈક્ષણિક અભ્યાસ યોજના. આમાં મેડિકલ, ડેન્ટલ, ઇજનેરી, ટેકનોલોજીના, ફાર્મસીના, આર્કિટેક્ચરના, હોમિયોપેથી, આયુર્વેદિક, ફિઝિયો, વેટરનરી, તમામ સ્નાતક કક્ષાના નર્સિંગના કોર્સ પણ આની અંદર સમાવિષ્ટ છે. 10 લાખ સુધીની અથવા તમારી જે ફી હોય એમાંથી જે ઓછી હોય એ 4% સાદા વ્યાજથી નિગમ તરફથી આપવામાં આવશે. NID, IIT, IIM, NIFT, IRMA, TIS વગેરેની પણ લોન આપવાની રહેશે. ધોરણ 12માં 60% ઉપર હોવી જોઈએ. 4% લેખે સાદું વ્યાજ તમને પડશે. અને કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. અને તમે બિન અનામત વર્ગના હોવા જોઈએ. મતલબ OBC અને ST ને આ યોજના અંતર્ગત લાભ નહીં મળે. 12માં 60% હોવા જોઈએ, 60%થી વધારે. સાથે સાથે જે તે ઇન્સ્ટિટ્યૂટની અંદર ત્યાં જઈ રહ્યા છો એ ઇન્સ્ટિટ્યૂટ પણ માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ. તમે ખુદ ગુજરાતના વતની હોવા જોઈએ અને બિન અનામત વર્ગના હોવા જોઈએ. તમે જે સ્કૂલમાં, જે કોલેજમાં પ્રવેશ લીધો છે એનો પ્રવેશનો પુરાવો પણ રજૂ કરવાનો રહેશે. 4% વ્યાજે ધિરાણ મળશે, સાદું વ્યાજ ગણાશે. વિધવા અને અનાથ બાળકોના અરજદારને પ્રથમ અગ્રીમતા અપાશે. અધવચ્ચે તે અભ્યાસ છોડી અને તમે જતા રહ્યા લોન લઈને તો એક સાથે લોન વસૂલ થશે અને વ્યાજની સહાય પણ તમને પ્રાપ્ત થશે નહીં. તમારી વાર્ષિક આવક 6 લાખથી વધવી ન જોઈએ. આ તમારી પાસે આવકનો દાખલો હોવો જોઈએ. જો 7.5 કે એથી ઓછી રકમની લોન તમે ભરવા માટે લીધી છે તો મિલકત કે કોઈ ગીરો કરવાની જરૂર નથી. ફક્ત 2 સારા 17 જામીનના જામીનખત રજૂ કરવાનું રહેશે. પણ એનાથી વધારે રકમ હોય તો તમારા કોઈ સગાની કે તમારી પોતાની સ્થાવર મિલકત નિગમની તરફેણમાં ગીરો કરીને આપવાની રહેશે.
નિગમ તરફથી સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક પણ તમારા રહેશે. લોન લેનારે તમારા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે. 7.5 થી ઓછી રકમની જો તમે આ અભ્યાસ માટેની ફી ચૂકવો છો તો તો તમારે કશું જ ગીરો કે મોર્ગેજ કરવાની જરૂર નથી. 5 લાખ સુધીની લોન હશે તો 1 વર્ષ બાદ તમામ હપ્તાના લોનના સરખા ભાગ પાડી અને પછી ત્યાં તમારે ત્યાં હપ્તા રૂપે ભરવાના રહેશે. 5 લાખથી વધુની લોન હશે તો 1 વર્ષ બાદ એટલે કે 6 વર્ષમાં એક સરખા માસિક હપ્તા પાડી અને લોનની રકમ વ્યાજ સાથે ભરવાની રહેશે. ભરપાઈ થતી લોનનો નાણાં પ્રથમ વ્યાજ પેટી લેવામાં આવશે, પછી મૂડી આવશે. નિશ્ચિત સમય મર્યાદા પહેલાં પણ તમે ફીની પેમેન્ટ અને ચૂકવણો કરી શકો છો. આ છે તમામ આ યોજનાનો ઓવરવ્યૂ. હવે તમે જોઈ શકો છો કે જામીન માટેની કોઈ 7.5 લાખ રૂપિયા સુધીની ફીની કોઈ ચિંતા નથી. 17 જામીનની જ જરૂર છે. 7.5 થી ઉપર હોય તો જ તમારે પોતાની કે બીજા કોઈની મિલકતનો ગીરો કરવાનો રહેશે. 5 બ્લેન્ક ચેક તમારે લોન લેવી છે એણે નિગમની તરફેણમાં કરી આપવાના રહેશે. ભરવામાં મેં તમને કહ્યું એમ 5 લાખ સુધીની હશે તો અભ્યાસ પૂરો કર્યાના 1 વર્ષ બાદ, મતલબ તમારો અભ્યાસ પૂરો થઈ ગયા બાદ 1 વર્ષ બાદ તમારે માસિક હપ્તામાં તમારે ચૂકવવાની રહેશે. આ છે સંપૂર્ણ યોજનાનું પરિરૂપ. અને આવી અનેક યોજનાઓ છે જેને સ્ટેપ બાય સ્ટેપ એક એક વિડીયોથી આપણે કવર કરતા જશું. 4% સાદું વ્યાજ છે, પણ તમારી આવક 6 લાખથી વધતી ન હોવી જોઈએ, તમે ગુજરાતના વતની હોવા જોઈએ અને કોઈ પણ અનામતનો લાભ લેતા ન હોવા જોઈએ. મતલબ તમે SC ST કે OBC ન હોવા જોઈએ. તો ફોર્મ કરશું, એપ્લાય ઉપર ક્લિક કરીશું એટલે તમારો યુઝર નેમ અને પાસવર્ડ માંગશે. આની અંદર તમે પાસવર્ડ ભૂલી જાઓ તો ફોરગોટ પાસવર્ડમાં જોઈ શકાય. બાજુમાં કેપ્ચા કોડ છે, કેપ્ચા કોડ કેપ્ચામાં લખીશું, લોગિન થઈશું. રિસેટ પણ કરી શકાય. જો તમે નવા યુઝર છો, તમે રજિસ્ટ્રેશન હજુ સુધી કર્યું નથી, તો ન્યૂ યુઝરમાં રજિસ્ટ્રેશન કરી શકાય છે. આખું ફોર્મ કઈ રીતે ભરવું એની વિગત પણ તમને PDF સ્વરૂપે, હાઉ ટુ એપ્લાય ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ જાણવા અહીં ક્લિક કરો, એના ઉપર દબાવશો એટલે સંપૂર્ણ ફોર્મની વિગત તમને આપશે. તમને કોઈપણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો નીચે વહીવટી હેલ્પલાઇન પણ બતાવી લે છે, જે હેલ્પલાઇન ઉપર તમે ફોન કરીને વધારાની વિગત મેળવી શકો છો. ડિસ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફિસરનો સંપર્ક કરવો હોય તો પણ ત્યાં લિંક આપેલી છે, કોન્ટેક્ટ નંબર, એના ઉપર ક્લિક કરશો એટલે તમને બધાની લિંક આપી દેવામાં આવશે, જે તમારા ફોર્મ પ્રિન્ટ કરીને તમારે ત્યાં પહોંચાડવાનો રહેશે. આ હું ફોર્મ કઈ રીતે ભરવું, લોગિન કઈ રીતે થવું, એના માટેની એક PDF ફાઇલ છે, ભોજન સહાય યોજના. આવી વિવિધ અનેક શૈક્ષણિક સહાયમાં ભોજન સહાય યોજના છે, આવી તો અનેક યોજનાઓ છે. લોગિન કરશો એટલે જુલાઈ મહિનાથી આ યોજના ચાલુ થશે, જેવો મેં ઓપ્શન બતાવ્યો છે એ પ્રમાણે સ્કીમો બતાવે છે, ઓનલાઈન એપ્લાયન્સ સિસ્ટમ બતાવે છે. તેમાં તમે તમારું યુઝરનેમને પાસવર્ડ નાખશો, કેપ્ચા નાખશો અને લોગિન થશો. રજિસ્ટ્રેશન કરવા માટે ઓનલાઈન સિસ્ટમ છે, તમારું ઈમેલ એડ્રેસ લખશો, મોબાઈલ નંબર લખવાનો છે, પાસવર્ડ બનાવવાનો છે અને કન્ફર્મ પાસવર્ડ કરવાનો છે, પછી તમે સબમિટ કરી શકો છો. અને સબમિટ કર્યા બાદ ફરીથી યુઝરનેમ અને જે પાસવર્ડ તમે બનાવ્યા છે એ લખશો, કેપ્ચા લખશો અને લોગિન થશો એટલે વિવિધ અને જેટલી બધી યોજનાઓ છે એ બધી યોજનાઓ ખુલી થશે. જે યોજના તમારે લાભ લેવો હોય, એલિજિબલ હો, એ યોજના ઉપર ક્લિક કરશો એટલે એ યોજનાનું ફોર્મ ભરશો, પ્રિન્ટ કરશો અને ડિસ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફિસરને પહોંચાડવાનું છે, જેની માહિતી હું તમને હજુ પાછળ આપવાનો છું. ફોટો અને સાઇન પણ અપલોડ કરવાના છે, આ તમે વિગત જોઈ શકો છો અને સ્ટેપ બાય સ્ટેપ આપણે જરૂર એને સમજીશું. બીજી યોજના એના પછી ચાલુ થશે. શૈક્ષણિક યોજનાની અંતર્ગત કેટલી બધી યોજનાઓ છે એ યોજનાઓની માહિતી તમને ત્યાં PDF છે ત્યાંથી મળશે, જે હું અત્યારે તમને બતાવી રહી છું. આ તમને કેટલું કન્ફ્યુઝન હોય તો તમે ત્યાં પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોની અંદરથી તમારું કન્ફ્યુઝન સોલ્વ કરી શકો છો. દર વર્ષે ભોજન સહાય મળે છે કે નહીં, કે શું છે, હાર્ડ કોપી ક્યાં આપવાની છે, ના આપીએ તો શું થાય, આ બીજી યોજના નહીં જે બતાવે છે. મતલબ શૈક્ષણિક સહાય યોજનાની અંદર તમે લોગિન થાઓ એટલે શિક્ષણ સાથેની જેટલી પણ યોજનાઓ છે એ બધામાં તમને લાભ મળી શકે છે. અહીં ફરી પાછા ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમની અંદર આવી ગયા છો, હું રજિસ્ટ્રેશન કરીને તમને બતાવી દઉં. ઈમેલમાં લખું છું, મારું ઈમેલ એડ્રેસ છે bijalraika@gmail.com. પછી છે મોબાઈલ નંબર, જેમાં મોબાઈલ નંબર હું લખું છું. આ પ્રથમ વખત એક જ વખત રજિસ્ટ્રેશન કરવાનું છે, આ મોબાઈલ નંબર લખું છું. પાસવર્ડમાં પણ હું મોબાઈલ નંબર જ લખી દઉં છું. હું જોકે હું આ યોજનાઓ માટે એલિજિબલ નથી, પણ તેમ છતાં આપના ડેમોન્સ્ટ્રેશન માટે જ હું આ એક રજિસ્ટ્રેશન કરી રહ્યો છું, આ કન્ફર્મ પાસવર્ડ કરી રહ્યો છું, જેથી તમને સમજણ આવે કે પ્રથમ વખત રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું. પછી જે યોજના જોઈએ એ યોજના ઉપર ક્લિક કરશું. આ સબમિટ બટન દબાવ્યું છે
એટલે મને પાસવર્ડ સેવ કરવા કહ્યું પણ હું કરતો નથી. યુઝર નેમમાં ફરી પાછો જે મેં યુઝર નેમ પસંદ કર્યો છે એ યુઝર નેમ લખું છું. અહીં મેસેજ આવી ગયો છે કે યુ આર રજિસ્ટર્ડ સક્સેસફુલી, પ્લીઝ લોગ ઇન યુઝિંગ ધ ઇમેલ આઈડી ઓર મોબાઈલ નંબર. અહીં તમે ઇમેલ આઈડીથી પણ લોગિન થઈ શકો અને નીચે પાસવર્ડ જે બનાવ્યો છે એનાથી. ઓકે.